भक्त वत्सलता એ ભગવાન સ્વામિનારાયણનો અનાદિનો ગુણ છે। શ્રીહરિનો આ દિવ્ય ગુણ ભક્તો માટે એક અનન્ય આશીર્વાદ રૂપ છે। ભક્તના દુઃખમાં સહભાગી થવું, ભક્તની પીડા પ્રત્યે સંવેદના દાખવવી, ભક્તના સુખમાં સમાઈ જવું એ શ્રીહરિની વિલક્ષણતા હતી। સંવત 1858ના કાર્તિક સુદ એકાદશીનો મહામંગલકારી દિન જ્યારે અક્ષરધામાધિપતિ શ્રીહરિએ અવરભાવની રીતે સંપ્રદાયની ધર્મધુરા સંભાળી, તે દિવસે સદગુરુ રામાનંદ સ્વામીએ વિધિવત શ્રીહરિનો પટ્ટાભિષેક કરી પોતાની ગાદી સોંપી કહ્યું, હે સહજાનંદ સ્વામી, આપ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ છો, આપને હું શું આપું? છતાં અવરભાવમાં આપના ગુરુપદે હોવાથી આપ માગશો એ આપો। શ્રીહરિએ દેખાતો અવરભાવ ભક્તોને અર્થે કરી નાખ્યો હોય તેમ સદગુરુ રામાનંદ સ્વામી પાસે માગ્યું, જે ગુરુદેવ, આપની પાસે મારે બે વર માગવા છે, તે મને કૃપા કરીને આપશો। ભક્તોનું દુઃખ દેખી મારું અંતર દ્રવી જાય છે, માટે હે ગુરુદેવ, સત્સંગી હોય તેને એક વીછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂવાડે કોટી કોટી વીછીનું દુઃખ થાવ, પણ સત્સંગીને તે થાવ નહીં। અને ભક્તોના પ્રારબ્ધમાં રામપત્તર એટલે કે ભિક્ષા પાત્ર લખ્યું હોય તે મને આવે, પણ ભક્ત માત્ર અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય એ બે વર મને આપો। શ્રીહરિની માગણીથી સદગુરુ રામાનંદ સ્વામી સહિત સર્વે ભક્તજનોના નેત્ર સજળ બની ગયા અને અંતરમાંથી ઉદ્ગાર સરી પડ્યા, આજ સાચા ગુરુ છે, આજ સનાતન પ્રભુ છે।